तो लॉकडाउन में डीसा हाईवे ऊपर ओवरब्रिज नु काम चालू थता कूतूहल सर्जायू छे। ओवरब्रिज ना कॉन्ट्राक्ट रचना कंस्ट्रक्शन द्वारा जिला मेजिस्ट्रेट ना जाहिरनामा नो खुले आम भंग करवामां आव्यो छे। कोरोना वायरस ना सावचेती ना भाग रूपे भारत ना वडाप्रधान द्वारा लॉकडाउन जाहिर करवामां आव्यु छे। जे लॉकडाउन ना पगले समग्र भारत देश में जनजीवन ठप थई जवा पाम्यु छे अने तमाम व्यापार उद्योग धंधा बंद करी देवामां आव्यो छे। जारी बनासकांठा जिल्लाना व्यापारी मथक डीसा शहर में 225 करोड़ना खर्चे ओवरब्रिज केन्द्र सरकार द्वारा मंजूर करवामां आव्यो हतो। जे लॉकडाउन पगले ओवरब्रिज नो काम बंद करवामां आव्यु हतु। जारी वडाप्रधान द्वारा 20 एप्रिल थी केटलाक उद्योग धंधा चालू करवानी वातो थई रही छे। जे पण शरतोने आधीन त्यारे डीसा हाईवे उपर ओवरब्रिजना कॉन्ट्राक्ट रचना कंस्ट्रक्शन द्वारा सरकारनी जाहेरातनी अवगणना करीने ओवरब्रिजनु काम चालू करवामां आव्यु हतु। तारीख 18 અને 19 એપ્રિલ એમ બે દિવસથી ઓવરબ્રિજનું કામ ચાલુ દેખાઈ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ઓવરબ્રિજના પિલ્લર ઉપર મજૂરો લેબર સેફ્ટી વગર કામ કરતા નજરે પડ્યા હતા। જેના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા ડીસાના જાગૃત ધારાસભ્ય શશિકાંત પંડે દ્વારા તાત્કાલિક અસરથી ઓવરબ્રિજનું કામકાજ બંધ કરાવ્યું હતું। જો કે ઓવરબ્રિજ ના ચાલુ કરવામાં આવેલ કામને લઈને અનેક સવાલો ડીસાના વહીવટીતંત્ર ઉપર ઉઠી રહ્યા છે। ન્યૂઝ પોઈન્ટ ચેનલ ઉઠાવી રહી છે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રને કેટલાક સવાલો। લોકડાઉન હોવા છતાં પણ રચના કન્સ્ટ્રક્શન દ્વારા કોના કહેવાથી કામ શરૂ કરવામાં આવ્યું? તો લોકડાઉનમાં બ્રિજનું કામ કરવાની પરવાનગી કોને આપી? કયા સરકારી અધિકારીએ લોકડાઉનમાં કામ કરવાની પરમિશન આપી? તો કોરોના વાયરસનો ચેપ કોઈ મજૂરને લાગ્યો તો જવાબદાર કોણ રહેશે? શું બ્રિજ બનાવતી કંપનીને લોકડાઉન વિશે ખ્યાલ નથી? લોકડાઉનના લીધે રોજ કમાઈને રોજ ખાવાવાળા ધંધા રોજગાર બંધ છે, જ્યારે આવી મોટી કંપનીના કામો ચાલુ છે તો કેમ કોઈ પગલાં લેવામાં ન આવ્યા? શું લોકડાઉનમાં બ્રિજનું કામ ચાલતું વહીવટીતંત્રના એક પણ અધિકારીને ન દેખાયું? શું ડીસા અને બનાસકાંઠા જિલ્લાનું તંત્ર ગાંધારીની ભૂમિકામાં છે? શું ડીસાની ઓવરબ્રિજ બનાવતી કંપની પર કોઈ મોટા રાજકારણીની છત્રછાયા છે? ડીસા અને બનાસકાંઠા જિલ્લાના અનેક અધિકારીઓ દિવસમાં અનેકવાર આ સાઇડ પાસેથી નીકળે છે, છતાં કોઈ સરકારી અધિકારીને કેમ ન દેખાયું? સમગ્ર દેશ લોકડાઉન છે, પરંતુ બનાસકાંઠાના ડીસામાં બિંદાસ ચાલી રહ્યું છે। નવા ઓવરબ્રિજ બનાવવાનું ચાલી રહ્યું હતું કામ, ઓવરબ્રિજની સાઈડ પર બિંદાસ ક્રેનથી થઈ રહ્યું છે કામ। શું ડીસામાં બ્રિજનું કામ કરતી કંપનીને કોઈ કાયદા નડતા નથી? ભારત સરકારના કાયદાઓથી ઉપર છે ને લોકડાઉનમાં ચાલી રહ્યું છે નવીન બ્રિજનું કામ।